વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાથી આક્રોશિત ટોળાએ ખેર ગામમાં તોડફોડ કરતા ત્રણ ફરિયાદ નોંધવામાં આવી। અનંત પટેલ પર થયેલા હુમલાને સામે અનંત પટેલ પર થયેલા હુમલામાં સામેલ આરોપીઓ હજુ ઝડપાયા નથી ત્યાં ધારાસભ્ય સામે થયેલી ફરિયાદથી વાંસદામાં રાજકીય વાતાવરણ ગરમાયું છે। અનંત પટેલ, ગૌરવ પંડ્યા, ઝરણા પટેલ સહિત ટોળા સામે ગુનો દાખલ કરાયો છે। કુંદ ગામના સરપંચની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે। સાથે જ તત્કાલીન ખેર ગામ પીએસઆઈ એસએસ માલ પણ ફરિયાદી બન્યા છે। ગત 8 સપ્ટેમ્બરના રોજ ખેર ગામ બજારમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયો હતો, જેના પ્રત્યાઘાતના રૂપમાં ધારાસભ્યના સમર્થકો મોટી સંખ્યામાં ખેર ગામમાં દશેરા ટેકરી વિસ્તારમાં ભેગા થયા હતા અને આરોપીને પકડવાની માંગ કરી હતી। ત્યારે આવેશમાં આવેલા ટોળાએ ફાયર બ્રિગેડ સહિત પોલીસના વાહન અને ખાનગી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું, જે મામલે અનંત પટેલના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે। કાર્યક્રમ અનુસંધાને ત્યાં ભેગા થયેલા લોકો ટોળાના માણસોએ ત્યાં જે નામ લેવાવાળા માણસ છે કે ભાઈ ભીખુભાઈ આહિરના દુકાને ગેરકાયદેસર મંડળી રચી અને તમામ ટોળાઓએ એમની દુકાનોને આગ ચાપી દીધેલ હતી, એ બાબતે એમના ધર્મપત્ની શ્રી સુમિત્રાબેન વાઇફ ઓફ ભીખુભાઈ સોમાભાઈ આહિરનાઓએ તારીખ 17/10/2022 કલાક 21:45 વાગે આવીને ખેરગામ પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલ છે અને આઈપીસી કલમ 147 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં આરોપી તરીકે ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ, પૂરવભાઈ તડાવિયા, ઝરણાબેન ધર્મેશભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, ગૌરવભાઈ પંડ્યા વગેરે આરોપીઓએ આ જે છે એમાં આરોપી તરીકે બતાવવામાં આવેલ છે। એ જે બનાવ બનેલ દુકાન સળગાવવાને એના માટે જે ફાયર બ્રિગેડના બંબા આવેલ હતો ચીખલીથી, એ ચીખલીના બંબાને પણ આ તમામ બધા ટોળાઓએ એકસમ થઈને તોડફોડ કરેલ હતી। એ અનુસંધાને ફરિયાદી શ્રી હર્ષદભાઈ સન ઓફ અરુણભાઈ ઝીણાભાઈ પવારનાઓએ પણ તારીખ 18/10/2022 કલાક 11:20 વાગે આવીને ખેરગામ પોલીસ સ્ટેશન સાથે આઈપીસી કલમ 147, 147, 148, 149, 323, 341 મુજબની ફરિયાદ આપેલ છે, જે ફરિયાદ નોંધી જે આ તમામ આરોપીઓ છે એ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। આજ રોજ આ ટોળા દરમિયાન જે આ ધરણા પ્રદર્શન થતું હતું એ દરમિયાન પોલીસ અધિકારી કર્મચારીઓ પર પણ પથ્થરમારો કરવામાં આવેલ હતો, સરકારી ગાડીઓને પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવેલ હતું, જેની આજરોજ સરકાર તરફે ફરિયાદી શ્રી શકુંતલાબેન સાડુભાઈ માલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નોકરી ખેરગામ પોસઈ તરીકે જે બજાવતા હતા એમણે પણ આજરોજ ખેરગામ પોલીસ સ્ટેશનને 147, 147, 148, 307 મુજબની આ તમામ આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ આપેલ છે। હાલ આ ત્રણે ત્રણ ગુનાની તપાસ અમો કરી રહેલ છે અને હવે પુરાવા એકત્રિત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ધારાસભ્ય અનંત પટેલે ખેરગામ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ મુજબ હુમલામાં સામેલ આરોપી ભીખુ આહિર સહિત અન્ય ઇસમ હજી પોલીસ પકડથી દૂર છે, ત્યારે ધારાસભ્ય અનંત પટેલ સામે દાખલ થયેલી ફરિયાદ પ્રકરણમાં ધરપકડ થાય છે કે કેમ તે જોવું રહ્યું। નવસારીથી રોનક જાનીનો અહેવાલ, ગુજરાત તક।